નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે આપની યુટ્યુબ ચેનલ જ્ઞાન માર્ગ. મિત્રો, સૂર્યગ્રહણ પૂરું થયું છે, હવે ચંદ્રગ્રહણનો વારો છે. આ લોકોના આવશે અચ્છે દિન, થશે ખૂબ જ ધન વર્ષા. મિત્રો, વર્ષ 2023 નું પ્રથમ સૂર્યગ્રહણ થઈ ગયું છે અને ચંદ્રગ્રહણ 5 મે ના રોજ થવા જઈ રહ્યું છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ 3 રાશિના લોકોને ધન અને પ્રગતિ આપશે. હિન્દુ ધર્મ અને જ્યોતિષમાં સૂર્ય અને ચંદ્રગ્રહણને શુભ માનવામાં આવતું નથી. આ સમયે નકારાત્મકતા વધે છે, તેથી ગ્રહણ કાળમાં શુભ કાર્ય કરવાની મનાય છે. ગ્રહણ અને ગ્રહણ પહેલા લાગનાર સૂતક કાળ દરમિયાન મંદિરોના દરવાજા પણ બંધ કરી દેવામાં આવે છે. વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ 5 મેના શુક્રવારે થવા જઈ રહ્યું છે. ચંદ્રગ્રહણ 5 મેના રોજ રાત્રે 8:44 શરૂ થશે અને સવારે 1 વાગે સમાપ્ત થશે. બુદ્ધ પૂર્ણિમાના દિવસે છે ચંદ્રગ્રહણ. વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ વૈશાખ પૂર્ણિમાના દિવસે થઈ રહ્યું છે. વૈશાખ પૂર્ણિમાને બુદ્ધ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે, કારણ કે આ દિવસે ભગવાન બુદ્ધનો જન્મ થયો. આ ચંદ્રગ્રહણ તમામ રાશિના લોકોને પ્રભાવિત કરશે અને 3 રાશિના લોકોને શુભ પરિણામ આપશે. એમાં સૌથી પહેલી રાશિ છે મેષ રાશિ. મેષ રાશિના લોકો માટે આ ચંદ્રગ્રહણ જીવનમાં સારા દિવસોની શરૂઆત કરાવશે. આ લોકોનું ધ્યાન તેમના કામમાં વધારો કરાવશે. ભાગ્ય તમારો સાથ આપશે. નોકરી ધંધામાં લાભ થશે. નવી નોકરી મળી શકે છે. પૈસા મળવાની શક્યતાઓ છે. એકંદરે આ સમય લાભદાયી રહેશે. સિંહ રાશિ. વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ સિંહ રાશિના લોકોને ખૂબ જ લાભ અપાવશે. સિંહ રાશિના લોકોને આ સમયે અટવાયેલા પૈસા અપાવશે. અટકેલા કામ પૂરા થવા લાગશે. નવું કામ શરૂ કરવા માટે યોગ્ય સમય છે. ધાર્મિક કાર્યમાં રસ વધશે અને તમને લાભ થશે. ભાગ્ય તમારો સાથ જરૂર આપશે. મકર રાશિ. આ ચંદ્રગ્રહણ મકર રાશિના લોકોને કરિયરમાં પ્રગતિ અપાવશે. પ્રમોશન અને ઇન્ક્રીમેન્ટ મળશે. નવી નોકરી મળશે. પૈસાથી ફાયદો થશે. વેપારીઓના નફામાં વધારો થશે. જૂની સમસ્યાઓથી રાહત મળશે. આર્થિક સ્થિતિમાં સુધારો થશે. તમે નવી ઘર, નવી કાર, નવું ઘર અથવા કોઈ કિંમતી વસ્તુ ખરીદી કરી શકો છો. નવું કામ શરૂ કરવા માટે યોગ્ય સમય છે. મિત્રો, આ 3 રાશિઓ છે જેના પર ચંદ્રગ્રહણનો ખૂબ જ સારો પ્રભાવ પડશે અને સકારાત્મકતા વધશે અને આવશે અચ્છે દિન અને થશે ધન વર્ષા. મિત્રો, આપને જો વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટમાં જય સૂર્યદેવ અવશ્ય લખજો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.